સદગુરુજી અમારી પાસે મીડિયા મીડિયાથી આવેલા કેટલાક પ્રશ્ન પણ છે એલેન હિસ્ટ્રોંગનો એક પ્રશ્ન છે અમે પણ હમણાં વિડીયોમાં સદ્ગુરુને હિમાચલ પર દોડતા ફૂટબોલ રમતા અને ક્રિકેટ રમતા જોયા તો એલેન પૂછી રહ્યા છે કે અમે પોતાને સતત કામમાં પરોવીને કેવી રીતે રાખીએ કામમાં પરોવીને તમારે કાયમ કામમાં લાગી રહેવાની જરૂર નથી જે જીવનની માંગ છે લોકો મને પૂછે છે તમે આટલા બધા સક્રિય કેવી રીતે રહો છો કારણ કે સામાન્ય રીતે મારું શેડ્યુલ દિવસના અઢાર થી વીસ કલાક અઠવાડિયામાં સાતે દિવસ વર્ષના ત્રણસો દિવસ કેટલાય વર્ષોથી સતત આવું ચાલી જ રહ્યું છે હું ફરિયાદ કરી રહ્યો છું અને આ છોકરાઓ તાળી પાડી રહ્યા છે તો લોકો પૂછતા રહે છે કે તમે આટલા સક્રિય કઈ રીતે છો તમે આ કેવી રીતે કરો છો જુઓ હું મૂળ રૂપે આળસું છું બસ એટલું જ છે કે દુનિયાની પરિસ્થિતિ કંઈક કરવાની માંગ કરે છે મારું બસ ચાલે તો હું ફક્ત આંખો બંધ કરીને બેસી રહું હું એવી જ રીતનો બન્યો છું કે જો હું પોતાની આંખ બંધ કરી લઉં તો હું મૃત્યુ સુધી આવી જ રીતે બેસી શકું છું સાચે જ મારે કંઈક કરવાની જરૂર નથી હું પોતાને વ્યસ્ત નથી રાખતો ઘણું બધું કરવાનું બાકી છે એટલે તમે કરી રહ્યા છો લોકો પૂછે છે સદગુરુ તમારું સપનું શું છે તમારું સપનું શું છે મારું સપનું છે કે કોઈ દિવસ હું બેરોજગાર થઈ જાઉં એ ઘણો સારો દિવસ હશે હું બેરોજગાર છું એટલે બધા એક અદભુત જીવન જીવી રહ્યા છે બીજું શું જોઈએ સપનું પૂરું તો કામ કોઈ એવી વસ્તુ નથી જે તમે નક્કી કરી શકો છો તમે ફક્ત તમારો ઈરાદો નક્કી કરો કામ દુનિયા નક્કી કરશે કે શું અને કેટલું કરવાનું છે આ ઇકોનોમિક ફોરમ ઇત્યાદિમાં હું વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં હતો ત્યાં એક વ્યક્તિએ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના એક પ્રોફેસરે મને પૂછ્યું કે તમે પેલા વૃક્ષો રોપવા અદ્ભુત વ્યક્તિ છો મેં કહ્યું ના હું વૃક્ષ રોપાવાળો નથી નાના તમે લાખો વૃક્ષો વાવ્યા છે હા વાવ્યા છે પણ હું વૃક્ષ વાવવાવાળો નથી તો તમે શું કરો છો મેં કહ્યું હું લોકોને ફૂલની જેમ ખીલવું છું વૃક્ષો નથી વાવતો હું વૃક્ષ એટલા માટે વાવું છું કારણ કે વૃક્ષ જ્યાં હોવા જોઈએ ત્યાં દેખાતા જ નથી એમને જ્યાં હોવા જોઈતા હતા ત્યાં તે નથી આ કંઈક એવું છે બે લોકો રસ્તાના કિનારે કામ કરી રહ્યા હતા એક માણસ ખાડો ખોદી રહ્યો હતો એની પાછળ બીજો માણસ એ ખાડો પૂરી રહ્યો હતો બીજો એક માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો એને આ વિચિત્ર દ્રશ્ય જોયું અને એક માણસ ખાડો ખોદે છે બીજો એને પૂરે છે તો એને ઉભારીને પૂછ્યું તમે લોકો શું કરી રહ્યા છો આ કયા પ્રકારનું કામ થયું એ ખોદી રહ્યો છે બીજો પૂરી રહ્યો છે 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 કહ્યું ના ના વચ્ચેનો માણસ રજા પર તે તે વૃક્ષ વાવે આવ્યો નથી અમારું કામ કરી રહ્યા છીએ ઘણા લોકો આ રીતે લાગેલા છે હું પોતાનું કામ કરી રહ્યો છું તમારું આ ધરતી પર કોઈ કામ નથી જો ધરતીને જો દુનિયાને કામની જરૂર હશે તો અમે કરીશું નહીતર હું કેમ વિચારું કે આ મારું કામ છે સદગુરુ તમારું મિશન શું છે કોઈ મિશન નથી હું ફક્ત થોડો સમય વિતાવી રહ્યો છું કારણ કે તમારે પોતાનું મિશન રાખવાની કોઈ જરૂર નથી જીવનનું પોતાનું એક મિશન છે જો તમે તેમાં કોઈ પ્રકારની મદદ અને સેવા કરી શકો છો તો કરો તમારું પોતાનું મિશન શા માટે હોવું જોઈએ શું તમે કોઈ સરમુખત્યાર છો બધી જ મિશનરી જાણે અજાણે ક્યાંક ને ક્યાંક સરમુખત્યાર હોય છે હં જેમને લાગે છે કે એમની પાસે મિશન છે કોઈ મિશન નથી જે જરૂરી છે તમે કરો ખાસ કરીને જ્યારે તમે એક બિઝનેસ સ્કૂલમાં ભણો છો અને વસ્તુઓને મેનેજ કરવા માટે બનાવવા માટે એક પ્રકારની કાબેલિયત મેળવો છો તમારે એ બનવું જોઈએ જેની જરૂરિયાત છે એવું નહીં કે કોઈ પણ બકવાસ વસ્તુ બનાવીને લોકો પર થોપી દીધી હા કે ના તમારે જોવું જોઈએ કે જીવનને વધુ સારું કેવી રીતે બનાવીએ આવી પરિસ્થિતિને કેવી રીતે ઉકેલીએ જે ઘણા લોકો માટે સમસ્યા બની રહેલ છે તમારે હાલની પરિસ્થિતિઓ માટે સમાધાન શોધવું જોઈએ અને હા એવા ઘણા નિષ્ણાતો છે જે નવી સમસ્યાઓ ઉત્પન્ન કરતા રહે છે તો તમને સમસ્યાઓની અછત ક્યારેય નહીં વર્તાય સમજ્યા તમારે ફક્ત સમાધાન તૈયાર કરવાના છે મિશ્રણ મોડ પર નથી જવાનું તે મુસોલીની માટે છે